नमस्कार, आप જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ। આપની સાથે હું છું તોરલ। સમાચાર વિસ્તારથી જોઈશું। અમદાવાદમાં ચોખા બજારને ખોલવાની તંત્ર દ્વારા છૂટ આપવામાં આવી છે। આજથી બજારમાં 3 દુકાનમાંથી 2 દુકાનો બંધ રહેશે, જ્યારે 1 દુકાનને ચાલુ રાખવામાં આવશે। બજાર ખુલતાની સાથે જ સવારમાં દુકાનની બહાર લોકોની ભીડ જોવા મળી હતી। સવારે 8 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી બજારને ખોલવાની તંત્ર દ્વારા છૂટ આપવામાં આવી છે। બુધવારે બજાર ખોલવાની છૂટ અપાઈ હતી, જો કે ભીડ હોવાને કારણે તંત્ર દ્વારા બજારને બંધ કરાયું હતું। કાલપુરમાં આવેલી ચોખા બજારમાં સેમી હોલસેલની 150 દુકાનો આવેલી છે। તંત્રના નિયમ પ્રમાણે દરરોજ 50 દુકાનો જ ચાલુ રહી શકશે। કાલપુર ચોખા બજારને આજથી ખોલવાનો નિર્ણય કરાયો છે। સંવાદદાતા દિવ્યા ચૌહાણ ત્યાં ઉપસ્થિત છે। દિવ્યા, આજથી ફરી એક વખત પૂર્વવત થવા જઈ રહ્યું છે ચોખા બજાર, ખાસ કરીને કયા ધારાધોરણો અને નીતિ નિયમોના હેઠળ આ દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે? તોરલ, ચોક્કસથી 50 દુકાનો જે ચોખા બજારની આવેલી છે તેને પરમિશન આપવામાં આવી છે। સાથે જ અત્યારે કેટલીક દુકાનો વહેલી સવારથી ચોખા માર્કેટની આખી જે ખુલી નથી, પરંતુ લોકોની જે ભીડ છે તે વહેલી સવારથી જ આ પ્રકારે લાંબી કતારો જોવા મળી રહી છે। ક્યાંક સોશિયલ ડિસ્ટન્સ તો ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જે જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ કહી શકાય કે કાલુપુરમાં તમામ જે છૂટછાટો જે લોકડાઉન 4માં જે આપવામાં આવી છે તેને લઈને અમદાવાદનું જે જનજીવન છે તે સામાન્ય બનતું હોય તેવું જોવા મળી રહ્યું છે। પરંતુ સાથે સાથે લોકોની જે ભીડ છે તે પણ અહીંયા જે યથાવત જોવા મળી રહી છે। સોશિયલ ડિસ્ટન્સ તો ક્યાં જળવાશે તે એક મોટો પ્રશ્ન અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે કેટલાય લોકો એકદમ નજીક નજીક જે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જે જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ જે જનજીવન જે છે તે સામાન્ય બનતું જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ લોકોની આ રોડ ઉપર અવર જવર જે જોવા મળી રહી છે। ચોખા બજારની બહાર પણ લોકોની જે ખરીદી કરવા માટેનો જે જમાવડો જે છે તે પણ અહીંયા જે જોવા મળી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે આખો જે વિસ્તાર જે અત્યારે કાલુપુરનો આવેલો છે તે બહારથી હું બતાવી રહી છું કે આખો જે વિસ્તાર છે ત્યાં ચોખા બજારથી લઈને તમામ જ્યાં ત્યાં બે દુકાનો ચાલુ રહે, એક દુકાન ચાલુ રહેશે અને બે દુકાન બંધ રહેશે, એ પ્રમાણે 50 દુકાનો જે ચાલુ રહેવાની છે। તમામ પ્રકારની જે આખી સોશિયલ ડિસ્ટન્સની જે તમામ જે ગાઈડલાઈન જે સરકારની જે છે તે તમામ પ્રકારના નિયમો અનુસાર ખોલવાની જે વાત કરવામાં આવી છે, પરંતુ અહીંનું જે જનજીવન છે તે અત્યારે વાહન ચાલકોની અવર જવરમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। લોકોને ખરીદી માટે ક્યારે દુકાન ખુલે અને ક્યારે ખરીદી કરીએ તેની માટે લોકોની હવે ધીરજ જરૂરથી ખૂટેલી જોવા મળી રહી છે અને લોકોની ભીડ જે છે તે યથાવત જોવા મળી રહી છે। અત્યારે વહેલી સવારે 8 થી 1 વાગ્યા સુધીની પરમિશન જે આપવામાં આવી છે, પરમિશનની સાથે સાથે અત્યારે લોકોની રોડ ઉપર અવર ચહેલ પહેલ જોવા મળી રહી છે, તો લોકોની લાંબી કતારો પણ ખરીદી માટે અહીંયા જોવા મળી રહી છે। ચોખા બજારમાં પણ અમુક જે નિયમો અનુસાર જે ગઈકાલે જે પાલન નહોતું થતું તેના કારણે 2 કલાકમાં દુકાનો બંધ કરવાની તમામ દુકાનો બંધ કરવાની જરૂરિયાત પડી હતી, ત્યારે આજે પણ ચોખા બજાર શરૂ તો થયું છે, કેટલીક દુકાનો શરૂ થઈ છે। સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય તો પણ બંધ કરવાની જરૂરિયાત જણાશે। જે રીતે પોલીસ પણ અહીંયા જે આ વખતે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટેની તમામ જે પ્રયત્ન જે અત્યારે કરી રહી છે, તમામ પ્રકારની તકેદારી પણ રાખી રહી છે, પણ પરંતુ આમાં જનતાએ પણ જાગૃત થવાની જરૂર છે। કારણ કે આ પ્રકારના માહોલમાં જનતાએ પણ પોતાની જવાબદારી સમજીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જોઈએ। સરકાર દ્વારા જે છૂટછાટો આપવામાં આવે છે નિયમોમાં જનતાએ પણ રહેવાની જરૂર લાગી રહી છે। જે રીતે વહેલી સવારથી જ કાલુપુર જે રાબેદા મુજબ જે પહેલા જે જીવન હતું તેવું અત્યારે હાલ અમદાવાદના કાલુપુરના જે દ્રશ્ય જોવા મળી રહ્યા છે। દુકાનો ખુલી ગઈ છે, લોકોની ભીડ છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સ ક્યાંક નથી જળવાતું તો ક્યાંક જળવાય છે। તમામ ગાઈડલાઈન પ્રમાણે જે દુકાનો ખોલવાની જે વાત કરવામાં આવી હતી, એક દુકાન ખોલવામાં આવશે અને 2 દુકાનો બંધ રાખવામાં આવશે, એટલે ઓડ ઇન ઇવન પદ્ધતિથી એનાથી કંઈક અલગ જ આ વખતનો જે નિયમ છે તમામ એસોસિએશનના સભ્યોએ જવાબદારી ઉઠાવી હતી। ગઈકાલે આ જવાબદારીમાંથી ક્યાંક ચૂક રહી ગઈ હતી એટલે 2 કલાકમાં જ બંધ કરી દેવામાં આવી હતી। આજે ફરી બીજા દિવસે દુકાનો ખુલી છે, લોકોનો જમાવડો જો જોવા મળી રહ્યો છે। ગઈકાલ જેવા જો માહોલ હશે તો તાત્કાલિક ધોરણે દુકાનો બંધ કરવાની પણ ફરજ પડી શકે છે।
जी खास करीने जारे वेपारी ने कहेवामां आव्युं हतुं सूचित करवामां आव्या हता गईकाले ज बजार खोलवानी जारे छूट आपवामां आवी हती अचानक ज तंत्र पहोंच्युं कोर्पोरेशनना लोको पहोंच्या अने दुकानो बंद करावी हती। गईकाले पण जारे आपणे ते लोकोनी प्रतिक्रिया लीधी त्यारे ते लोकोनी नाराजगी सामे आवी हती। आजे 150मांथी 50 दुकान खोलवानी जे रीते परवानगी आपवामां आवी रही छे कोई पोलीस तंत्र के कोई अन्य तंत्रना अधिकारीओ पण त्यां जोवा नथी मळी रह्या। लोकोने नीति नियमनुं पालन करावा माटे खास करीने कोई तकेदारी राखवामां वेपारी शू कही रहा है जो लोग सामान लेवा पहुंचा है ग्राहकों शू कही रहा है तमनी साथे बातचीत करवानो पण प्रयास करशो। जी जरूर थी जे रीते दृश्य में पण जोई शको छो के लोकोनी जे भीड़ छे तंत्र तरफ थी पण जे प्रयास करवामां आवे छे कि सोशल डिस्टन्स जळवाय ते तमाम प्रकारनी तकेदारी राखवामां आवे परंतु जनताए पण आमां जागृत थवानी जरूर छे। भीड़ ओछी करवा माटे पण पोलीस जे प्रयत्न करी रही छे तो वेपारीओ पण अलग अलग मार्गदर्शन आपी रह्या छे तमाम प्रकारनी जवाबदारीओ पण लईने तमाम लोको जे अत्यारे निवेदनो पण जे आपी रह्या छे एटले कही शकाय कि खरीदी करवा माटे लोको तो आवता होय छे परंतु जे रीते लोकोनी जे भीड छे लोकोनामां कंईक जे जागृतता होवी जोईए तेवी अत्यारे क्यांक आमां जोवा नथी मळती कारण के वहेली सवारथी आ प्रकारे जे लोको आवी जता होय छे खरीदी करवा माटे अने लोकोनी जे भीड जे जोवा मळती होय छे। अंकल केटला वाग्या थी खरीदी करवा माटे आव्या छो? 6 बजे से आगे खड़े कोई नंबर ही नहीं आया नंबर आया तो कुछ मिलने के नहीं वहां खड़ा था अभी तक तो पान मार्केट में गई काले पण वहेला दुकानो बंद करी देवामां आवी हती केटलाक लोकोए खरीदी कर्या वगर ज पाछू जवुं पड्युं हतुं। बिना खरीदे हुए जाना पड़ा हमको बिना खरीदे हुए जाना पड़ा हमको। आजे केटला वाग्या ना उभा छो लाइन? 6 बजे से। कही शकाय के जे लोको वहेली सवारथी ज अहींया खरीदी करवा माटे उभा छे सोशल डिस्टन्स थी लईने तमाम प्रकारनुं जे दुकानदार द्वारा तमाम जे सोशल डिस्टन्स नुं पण जे पालन करावामां आवी रह्युं छे। ગઈકાલે જે માહોલ બન્યો હતો સોશિયલ ડિસ્ટન્સ હતું જળવાયું અને દુકાનો બંધ કરવામાં આવી હતી તેને લઈને ગ્રાહકો પણ જે ખરીદી કરવા આવ્યા હતા તે પરત ફર્યા હતા પરંતુ આજે તમામ કેટલીક દુકાનો એવી છે જ્યાં દુકાનદાર દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે તમામ પ્રકારની તકેદારી પણ અહીંયા જે રાખવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સ જળવાશે તો નિયમો પ્રમાણે 1 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની આજે નિર્ણય લેવામાં આવ્યો છે। કાલે એમની નારાજગી હતી આજે પણ આ પ્રકારનો માહોલ ન સર્જે તે માટે દુકાનદારો પણ હવે તકેદારી તો જરૂરથી રાખી રહ્યા છે। बिल्कुल दिव्या हवे जो रहू के आजना दिवसे लोकोनी जागृति अने साथे साथे तंत्रनी सतर्कता केटली देखाय छे। खूब खूब धन्यवाद अमारी साथे जोडावा माटे। तो चोखा बजार आजे फरथी एक वखत पूर्ववत थवा जई रह्यु छे। गईकाले पण बजार खोलवामां आव्यु हतु परंतु तरत ज तंत्र द्वारा भीड जमा थता वेपारीओ ने परत मोकली देवाया हता दुकानो बंद कराई देवामां आवी हती। आजे 5 कलाक सुधी बजार खुल्लू राखवानो निर्णय करवामां आव्यो छे।